राजकोट मार्केटिंग यार्ड में जर्सी की आवक मोटा प्रमाण में थई रही है। राजकोट मार्केटिंग यार्ड अत्यारे सोयाबीन मगफड़ी और कपास थी उभराई गयु है। साथ घऊ की आवक पण मोटा प्रमाण में थई रही है। राजकोट मार्केटिंग यार्ड अत्यारे सोयाबीन थी उभराई गयु है। राजकोट मार्केटिंग यार्ड में आज 12,500 क्विंटल सोयाबीन की आवक थी है। साथ कपास की आवक 6,400 क्विंटल थी है। जैसे मगफड़ी की घऊ की बात करिए तो मोटा प्रमाण में तेनी पण आवक बहु थी है। सोयाबीन कपास थी उभरायू मार्केटिंग यार्ड। जी हाँ, राजकोट मार्केटिंग यार्ड में अत्यारे सोयाबीन की आवक पुष्कर प्रमाण में थई रही है। सोयाबीन की आवक 12,500 क्विंटल थी है। सोयाबीन नो भाव 880 थी 970 रुपया मणनो बोलायो हतो। મગફળીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ઝીણી અને જાડી મગફળીની કુલ 5,200 ક્વિન્ટલ આવક થઈ છે। ભાવની વાત કરવામાં આવે તો જાડી મગફળીના ભાવ 1,020 થી 1,390 રૂપિયા અને ઝીણી મગફળીના ભાવ 1,030 થી 1,170 રૂપિયા મણના બોલાયા હતા। કપાસથી ઉભરાયું માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 6,400 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1,220 થી 1,503 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડની સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી। ઘઉંની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2,600 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે। જ્યારે ટુકડા ઘઉંના ભાવની વાત કરીએ તો 525 થી 615 રૂપિયા બોલાયા હતા, જ્યારે લોકવન ઘઉંની આવક 250 ક્વિન્ટલ થઈ હતી। જ્યારે લોકવન ઘઉંનો ભાવ 495 થી 550 રૂપિયા બોલાયો હતો। શાકભાજીની ભારે ભરખમ આવક રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં બટેટાની 3,600 ક્વિન્ટલ, ડુંગળીની 2,200 ક્વિન્ટલ અને ટમેટાની 1,327 ક્વિન્ટલ આવક થઈ છે। બટેટાના ભાવ 150 થી 341, ડુંગળીના ભાવ 400 થી 900 અને ટમેટાના ભાવ 150 થી 250 રૂપિયા બોલાયા હતા। આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો હોવાથી અહીંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે અહીંયા આવી રહ્યા છે।